विद्यानगर स्थित भगत सिंह ऑल इंडिया यूथ काउंसिल द्वारा सतत 17मा वर्षे गणपति की स्थापना करवामां आवी छे। मारू नाम अल्पेश पुरेच छू, भगत सिंह ऑल इंडिया यूथ काउंसिल ऑल इंडिया नो प्रेसिडेंट छू। ई आजथी गणेश महोत्सवनो प्रारंभ करवामां आव्यो छे, शुं विशेषता छे? विशेषता एटली छे के जे वास्तवमां शास्त्रमां बतायुं छे के भगवान गणेशजीनो जे जन्म छे माटीमांथी थयो छे, संपूर्ण तलावनी लाल माटीमांथी अमारी भीनी माटीनी प्रतिमा छे, અને જે શાસ્ત્ર અને ધર્મ છે એ શ્રદ્ધા છે, અને શ્રદ્ધાને એ સાથે જઈએ છે, અને અમારો મુખ્ય ઉદ્દેશ જે છે એ માનવતાથી મોટો કોઈ જ ધર્મ અને કોઈ જ કર્મ નથી એ કરીએ છીએ। એની સાથે સાથે જે લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં આઝાદી માટે ગણેશ સ્થાપના કરી હતી, આજે પણ માનસિક રૂપથી, માનસિક રોગોથી અને માનસિક જાતિ અને ધર્મના વિવાદથી લોકો ગુલામ છે, એમની આઝાદી માટે અમે સ્થાપના કરી છે, અને લોકમાન્ય તિલકના મેસેજ સાથે જાયડસ સાથે અમે MOU કરી 10 દિવસ અહીંયા OPD ચલાવવાનો છો। આપ જાણો છો કે કોરોના કાળમાં ઢગલો લોકો એની સાઈડ ઇફેક્ટથી એટેક અને બીજા અલગ અલગ રોગોથી પીડાઈ રહ્યા છે, ત્યારે અમે વિશાલ લેબોરેટરી અને જાયડસ સાથે મળી 3000માં ફક્ત તમામ વિટામિન સાથેના ટેસ્ટ કરવામાં આવશે, જાયડસ ફ્રી ઓફ ચાર્જ એને ચેક કરશે અને એની ટ્રીટમેન્ટ કરવામાં આવશે, જેના કારણે જે નવયુવાનો 18 વર્ષના, 17 વર્ષના, 21 વર્ષના એટેક અને બીજા લકવા જેવા રોગોથી મૃત્યુ પામે છે એમાંથી બચાવવા માટેનો અમારો પ્રયત્ન છે। આપ સૌ મીડિયાના માધ્યમથી અમે દેશને અને ગુજરાતને સંદેશ આપીએ છીએ કે આપણે સૌ પણ POPની મૂર્તિઓ કરતાં વાસ્તવમાં માટીની મૂર્તિઓથી શરૂઆત કરીએ, કારણ કે સાથે મળી 3000માં આવશે, જેના 18 વર્ષના, 17 વર્ષના, 21 વર્ષના તે અમારી ખાસ વિશેષતા આ જ છે કે માં પાર્વતીનું જે સ્વપ્ન હતું વિઘ્નહર્તા ગણેશ, બસ આ સમાજમાંથી રોગ અને જાતપાતના વિઘ્નને દૂર કરવા માટે અમે માટીના વિઘ્નહર્તા ગણપતિ દાદાની સ્થાપના કરી। અત્યારે તમે જોશો તો એવરીડે તમે કોઈક ને કોઈક વ્યક્તિનું છાપામાં, ન્યૂઝપેપરમાં, આપને તો જાણ જ હશે કે હૃદયરોગથી ચાલુ રમતા રમતા, ક્રિકેટ રમતા રમતા હૃદયરોગ આવીને સડનલી પડી ગયા, એક્સપાયર થઈ ગયા, તો આ જોવા મળે છે। આનું કારણ ઘણા બધા છે, એમાંનું એક કારણ જો જોઈએ તો અત્યારની લાઇફસ્ટાઈલ છે, આપણો ખોરાક છે તદ્દન વેસ્ટર્ન કલ્ચરનો થવા માંડ્યો છે, આપણી જે લાઇફસ્ટાઈલ છે એ પણ વેસ્ટર્ન થવા માંડી છે, આપણે રેગ્યુલર કસરત નથી કરતા, રેગ્યુલર પ્રાણાયામ નથી કરતા, આપણો ડાયટની અંદર સોલ્ટનું પ્રમાણ, જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે, આપણા ડાયટમાં ફેટનું પ્રમાણ વધી ગયું છે, પ્લસ આપણી લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે એમાં સ્ટ્રેસ બહુ જ આવી ગયો છે। આ બધી વસ્તુની સાથે મેદસ્વીતા પણ વધી ગઈ છે, કોલેસ્ટ્રોલના રોગ વધી ગયા છે, નાની ઉંમરમાં ડાયાબિટીસ આવી ગયા છે। એક સર્વે પ્રમાણે ભારત છે અત્યારે ડાયાબિટીસનું ગઢ છે, પ્લસ ઓબેસિટીના અંદર, ચાઇલ્ડહુડ ઓબેસિટીના અંદર ભારત છે અત્યારે વર્લ્ડમાં નંબર 1 બનવા જઈ રહ્યું છે। તો આ બધી વસ્તુઓને કારણે ઓવરઓલ હૃદયના ઉપર વધારે ઇફેક્ટ આવે છે, એટલે નાની ઉંમરના અંદર હૃદયરોગના કેસીસ વધવા માંડ્યા છે। તો એને ન થાય એના માટે આપણે પ્રિકોશનરી એનું હેલ્થ ચેકઅપ કરીને આપણે આ બધા ટેસ્ટ કરવામાં આવશે, જેને કારણે આપણને ખ્યાલ આવશે કે આ રોગથી કેવી રીતે બચવું। પ્લસ ડે ટુ ડેમાં અમે જોઈએ છીએ કે RO વોટર વધારે યુઝ કરીએ છીએ આપણે, જેને કારણે લોકોમાં B12 અને વિટામિન D ની ખામી રહી ગઈ છે, જે પણ આપણે આના અંદર ચેકઅપની અંદર ખ્યાલ આવી જશે।